કોરોના વાયરસ ને પગલે સરકાર દ્વારા 21 દિવસ નું લોકડાઉન જાહેર કરી વાહન વ્યવહાર તેમજ ટ્રેન વ્યવહાર અને વિમાની સેવા બંધ કરી દેવાતા શ્રમજીવીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં મજૂરો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દાહોદ ગોધરા વિસ્તારમાંથી આવતા હોય છે. જોકે એકાએક જાહેર કરાયેલા લોકડાઉનના કારણે અવર જવરની તમામ સુવિધાઓ બંધ થઈ જતા ખાસ કરીને મજૂર વર્ગને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને શ્રમજીવીઓ પગપાળા જ વતન જવા માટે વાટ પકડી હતી. જોકે ગુજરાતના ખૂણે ખૂણેથી આ પરિસ્થિતિનું નિર્માણ થતા સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય અગ્રણીઓ આવા મજૂર વર્ગ ખડે પગે આવ્યા છે, જેમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવા તથા માંડવી નગરપાલિકાના હોદ્દેદારો અને પોલીસ તથા ડોક્ટરોએ વતન તરફ જઈ રહેલા મજૂરોને ભોજનની વ્યવસ્થા કરાવી તેઓને બોર્ડર સુધી જવા માટે ગાડીની સુવિધા કરી આપી પ્રશંસનીય કામગીરી કરી હતી. તમારે કાલથી ચાલતા આવ્યા હતા કે જમવા બમવાની વ્યવસ્થા કેવી કરી કોઈએ? કઈ નહીં, જમવા બમવાની વ્યવસ્થા કઈ નહીં. અહીંયા કરી કે નહીં કરી? અહીંયા તો બાકી છે. હા, એટલે અહીંયા જમાડીને મોકલવાના ને? હા હા. આજે કોરોના વાયરસને લીધે જે આપણા અહીંયા બાદથી લોકો જે કામે ધંધા અર્થે આવેલા તે લોકોને ત્યારે કે એમના ગામ વતન જવા માટે ખરેખર તકલીફ પડી રહી છે. લોકો નવસારી, વડોદરા, સુરતથી ચાલતા આવી રહ્યા હતા, તો એઓને માટે માંડવી નગર તરફથી આપણા સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા તેમજ નગરપાલિકા પ્રમુખ ડૉક્ટર શિવાજી તરફ તેમજ અમારું સંગઠન ટીમ થઈને આજે એ બધા મજદૂરોને ખરેખર અમે અહીંયા બેસાડીને બધાને જમાડીને વાહનોની વ્યવસ્થા કરીને આપણા વડવી સાહેબના સહકારથી પણ સહકારથી આપણે બધાને વાહનોમાં એમના પોતપોતાના વતન રવાના કરી રહ્યા છે અને ખરેખર એ લોકો ખૂબ તકલીફમાં છે. આદિવાસી લોકો છે અને ખરેખર એ લોકો એમના વતન ક્યારે પહોંચી શકે ચાલતા જાય તો તે માટે જ્યારે માંડવી નગરજનોએ જે આમાં સત્સંગ આપ્યો છે તે બદલ હું માંડવી નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. જય હિન્દ.